विद्यार्थी मित्रों, कोरोनाना कारणे आपणी शाळा फरी ऑनलाइन शुरू थई गई छे। तो आपणे जेवी रीतना शाळामां अभ्यास करता हता तेवी ज रीतना ऑनलाइनमां पण अभ्यास करीशुं। तो जुओ, आपणे हवे धोरण 4 अंग्रेजी, तो आपणे शाळामां જ્યાં સુધી અભ્યાસક્રમ પૂરું કરેલું ત્યાં સુધી પૂરું થયેલું, હવે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ। તો ચાલો, આપણે ધોરણ 4 અંગ્રેજી સેકન્ડ સેમેસ્ટરમાં આપણે ક્યાં આવેલા? રિવિઝન 1 પર। તો જો તેમાં શું છે કે એક્ટિવિટી 1, બંધ બેસતા ન હોય એ શબ્દ ફરતે ગોળ કે વર્તુળ કરો। તો જો પહેલું શું છે, રેડ, બ્લુ, બિગ ને ગ્રીન। तो हवे आ रेड, ब्लू अने ग्रीन ए कलर है, ने आ शू है वस्तुनी साइज है। तो आ कलर त्रणे सरखा है ने आ साइज अलग है, तो एना फरते आपणे शू करीशू, गोल। पछी जो बीजू, डॉक्टर, टेलर, सीस्टर अने टीचर। तो हवे डॉक्टर पण एक जातनो ऑक्युपेशन है, टेलर पण अने टीचर पण सीस्टर एटले तमारी बेन। तो आना पर आपणे वर्तुळ करीशू। पछी जुओ त्रीजू, એલિફન્ટ, કેટ, નર્સ અને ડોગ। તો જો એલિફન્ટ પર પ્રાણી, કેટ પર પ્રાણી અને ડોગ પણ પ્રાણી। તો હવે નર્સ એટલે પરિચારિકા, તો એ અલગ પડે છે, તો એના ફરતે ગોળ કરીશું। પછી જુઓ, બનાના, એપલ, બોલ અને ગ્રેપ્સ। હવે આ ત્રણ ફ્રૂટ્સ છે ને આ તો શું છે, રમતગમતની સાધન છે, તો તેના ફરતે આપણે ગોળ કરીશું। પછી જુઓ પાંચમું, સ્મોલ, બિગ, બ્રાઉન અને ટોલ। તો જો સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું અને ટોલ એટલે લાંબું। તો આ શું છે, માણસની અંદરની કે કોઈ વસ્તુની અંદરની જે રહેલી હોય વસ્તુઓ તે છે, કે સ્મોલ, બિગ અને ટોલ। હવે બ્રાઉન શું છે કે કલર છે, તો એ શું પડે છે, બંધ બેસતું નથી, અલગ છે, તેની ફરતે આપણે ગોળ કરીશું। પછી જુઓ, રાઉન્ડ, સ્ક્વેર અને ટ્રાયેંગલ ને યલો। તો હવે આ ત્રણે ત્રણ શેપ છે, તેમાંથી યલો એક કલર છે, એ બંધ બેસતું નથી, એ અલગ પડે છે, તો આપણે તેની ફરતે ગોળ કરીશું। હવે જુઓ એક્ટિવિટી 2, કે પતંગનું ચિત્ર દોરો। તો જુઓ, તમારે તમારી ચોપડીમાં પતંગનું ચિત્ર દોરવાનું છે। હવે જુઓ, એમાં સ્મોલ એટલે કે નાનું, રેડ એટલે લાલ, બિગ એટલે મોટું, લોંગ એટલે લાંબું, સ્ક્વેર એટલે ચોરસ, બ્લુ એન્ડ વ્હાઈટ એટલે કે ભૂરું અને સફેદ। તો જુઓ અહીંયા શું છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ, કલર અને શેપ ઉપર ફુગ્ગાઓમાં આપેલા છે, તો શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદ કરીને લખો। તો જો પહેલું શું છે કે ધીસ ઇઝ માય કાઇટ, કે આ શું છે, મારું પતંગ છે। ધીસ ઇઝ અ સ્મોલ કાઇટ, તો આ પતંગ કેવું છે, નાનું છે। પછી ઇટ ઇઝ રેડ, તો એ કેવું છે, લાલ। ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ, તો કે એ કેવું છે, શેપમાં ચોરસ છે। પછી ઈટ હેઝ અ લોંગ ટેલ, તો કે તેની પૂંછડી કેવી છે, લાંબી છે।